નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પાદરાના ડબકા મહિસાગર માતાજીના ચૂંટણી મનોરથ યોજાયો હતો માતાજીને ત્રણસો એકાવન મીટરની ચૂંટણી અર્પણ કરવામાં આવી ડબકા ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે વાસ્તે ગાસ્તે માતાજીના ચૂંટણી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું ડબકાના સમસ્ત ગ્રામજનો દ્વારા યોજાતા ચૂંટણી મનોરથમાં ગ્રામજનો સાથે પાદરા તાલુકાના અગ્રણીઓ તથા પૂર્વ ધારાસભ્ય જસપાનસિંહ પઢિયાર સહિત પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા તથા વડુ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિતના મહાનુભાવો ઉપર રહ્યા હતા પાદરા તાલુકામાંથી પસાર થતી માં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે તમામ લોકોમાં ભારે આસ્થા છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે મા મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે મા મહીસાગરનો ચુંદડી મનોરથ કરવામાં આવે છે આ વર્ષે પણ મહીસાગર માતાનો ચૂંટણી મનોરથનો કાર્યક્રમ થયો જેમાં બળિયાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ જે વિવિધ વિસ્તારોમાં નીકળી અગિયારસો દીવડાની મહાઆરતી કરવામાં આવી સહિત દૂધ અને સાકરનો અભિષેક સાથે મહાઆરતી કરાઈ હતી પાદરા તાલુકાના ડબકા ગામે ગંગા સાતમના પવિત્ર દિવસે માં મહીસાગરની ચૂંટણી મનોરથનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેના ડબકા ગામના પ્રવેશ દ્વારથી આખા ગામની અંદર માતાજી સ્વરૂપે એમની ફેરણી કરી અને દર વર્ષની જેમ અહીંયા મહીસાગર માતાના સાનિધ્યમાં દૂધ સાકર નો અભિષેક કર્યો અને તેની અંદર આખા ગામના વડીલો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા તાલુકાની અંદર થી પણ માધી ધારાસભ્ય શ્રી ધારાસભ્ય નો ભાઈ શ્રી મયુર શ્રી મયુર સિંહ ઝાલા અને તમામ આગેવાનો અમારા ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયત સભ્ય શ્રી જિલ્લા પંચાયત સભ્ય શ્રી તમામ હાજર રહી અને ઉત્સવ ને શુભાયો છે તે બધા હું સૌનો આભાર માનું છું જય હિન્દ જય ભારત આજે વૈશાખ સુધ સાતમ ગંગા સપ્તમીના દિવસે માં મહીસાગર કિનારે ડપકા ગ્રામજનો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા અને આગેવાનો પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સમસ્ત ગ્રામજનો દ્વારા આજે દર વર્ષની પરંપરા મુજબ મા મહીસાગરને આ કિનારેથી સામા કિનારા સુધી ચુંદડી અર્પણ કરી કરવાનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે ગામમાંથી શરૂઆત કરીને સમસ્ત ગામમાં ચુંદડી સાથે ફરીને સૌ માતાઓ બહેનો પણ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને અહીંયા મહીસાગર કિનારા સુધી ચુંદડી લઈને પહોંચ્યા છે અને તમામ ગ્રામજનો આ કિનારેથી સામા કિનારા સુધીમાં મહીસાગરને આજે ચુંદડી અર્પણ કરી છે